તો વડોદરામાં નવલખી મેદાનની અંદર સામૂહિક દુષ્કર્મને મામલે આરોપી કિશન અને જશોના આજે રિમાન્ડ પૂરા. રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ ખુલાસો કર્યો. 2018માં થયેલી લૂંટની ઘટનાને પણ તેમણે જ અંજામ આપ્યો હતો. યુવતીને ઝાડીઓમાં લઈ જઈ માર મારી અને લૂંટ કરી હતી. લૂંટનો ફરાર આરોપી હાલ ઇન્દોરમાં છે. તો પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મોબાઈલ પણ કબજે કર્યો છે. તો બંને આરોપીઓ પાસેથી આ ખુલાસા સામે આવ્યા છે. નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મને મામલે આરોપી કિશન અને જશોના રિમાન્ડ પૂરા થયા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઇનથી જોડાયા છે. જી રવિ, આ જે રિમાન્ડ પૂરા થયા છે, બંને આરોપીઓના શું શું ખુલાસાઓ થયા છે, શું માહિતી બહાર આવી છે? બિલકુલ દિલન, વાત કરવામાં આવે તો નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં પોલીસે કિશન અને જશો નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે તે દરમિયાન બંને આરોપીઓએ પોલીસની પૂછતાછમાં ખૂબ જ મહત્વના ખુલાસાઓ કર્યા છે કે વર્ષ 2018માં નવલખી મેદાનમાં આવી જ ઘટના ઘટી હતી, જેમાં એક યુવતી તેના મિત્ર સાથે રાતના અંધારામાં નવલખી મેદાનમાં બેઠી હતી. તે દરમિયાન 3 જેટલા શખ્સો યુવતીને ઝાડીઓમાં ખેંચીને લઈ ગયા હતા, જ્યાં તેની સાથે મારપીટ કરીને તેનો જે મોબાઈલ છે તે લૂંટી લીધો હતો. જે અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ હતી. તે મામલાને લઈને પોલીસે ગંભીરતા દાખવી ન હતી અને આરોપીઓ છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા ફરે છે. ત્યારે આ બંને આરોપીઓની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જસાએ કબૂલાત કરી છે કે તેના જ સગા દ્વારા આ લૂંટ કરવામાં આવી હતી અને તેની સાથે બીજા 2 આરોપીઓ પણ સામેલ હતા. અને હાલમાં જે લૂંટનો આરોપી છે તે ઇન્દોર ખાતે ફરાર છે અને અન્ય જે 2 નામ પોલીસને મળ્યા છે તે વડોદરામાં જોવાનું કહેવાઈ રહ્યું છે અને પોલીસે તેમની પણ શોધખોળ હાથ ધરી છે. ખાસ કરીને જે યુવતી પાસેથી જે મોબાઈલ લૂંટવામાં આવ્યો હતો તે પણ પોલીસે કબજે કર્યો છે. અને જો વાત કરવામાં આવે તો વર્ષ 2018ની જે લૂંટનો ગુનો છે તે અત્યારે ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે. આમ કહી શકાય કે નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા જે દુષ્કર્મના મામલામાં પોલીસે એક સાથે 2 ગુના ઉકેલવા જઈ રહી છે અને ચોક્કસથી આ આખી એક ગેંગ હવે તો હોય એવું તેવું લાગી રહ્યું છે. કારણ કે જે જશો છે તેના જ સગા દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે હવે જોઈ રહ્યું કે બંને આરોપીઓ ક્યારે પકડાય છે, ઇન્દોરમાં જે ફરાર આરોપી છે તે પણ ક્યારે પકડાય છે અને કયા પ્રકારના ખુલાસા સામે આવે છે. જી જીલન. જી બિલકુલ, આભાર રવિ સમગ્ર જાણકારી આપવા માટે. તો 1 વર્ષ પહેલા આચરેલો 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વડોદરાના નવલખી મેદાનમાં જ આ ગુનો પણ આચરવામાં આવ્યો હતો અને લૂંટ ચલાવવામાં આવી હતી, તેનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. તો આ બંને આરોપીઓના રિમાન્ડ હવે પૂરા થયા છે.